ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં બીઓમાં આજે આપણે પાઠ 2 વિષે અભ્યાસ કરીશું કે ધંધાકીય સેવાઓ, બિઝનેસ સર્વિસીસ. આપણે જ્યારે ધંધો સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણને કઈ કઈ સેવાઓ છે આપણને ઉપયોગ થાય છે, ધંધામાં આપણને સાનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે, તેવી ઘણી બધી સેવાઓ છે. જાણે કે બેન્કિંગ સેવા છે, વીમાની વિવિધ સેવા છે, તાર ટપાલની સેવા હોય, વખાર એટલે કે જેને આપણે ગોડાઉન કહીએ છીએ, બરાબર, વાહન વ્યવહારની સેવા છે. આવી વિવિધ સેવાઓ છે એ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરે છે. જ્યારે આપણે ધંધો ચાલુ કરીએ છીએ ત્યારે આપણે આવી બધી જ સેવાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જે આ બધી જ વિવિધ સેવાઓ છે એ બધી જ સેવાઓ વિશે આપણે ઇન ડિટેલ, એકદમ વિસ્તૃત ચર્ચા આ પાઠમાં કરવાની છે. તો સૌ પ્રથમ સેવા છે કે વીમો. વીમો આપણને ધંધામાં કઈ રીતે ઉપયોગી છે, કયા કયા વીમા હોય છે, વીમાના પ્રકાર કેટલા છે, બરાબર, આ બધી જ બાબતને આપણે આમાં એકદમ વિસ્તૃત ચર્ચા કરીશું. એમાં 2.1 વીમો. હવે વીમાનો અર્થ શું થાય? તો કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે કે જો તેને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. હવે જ્યારે આપણે વીમો ઉતારીએ છીએ, બરાબર, કોઈ પણ વીમો હોય, જીવન વીમો હોય, હયાતીનો હોય, પછી કોઈ પણ આપણે માલનો પણ વીમો ઉતાર્યો હોય, હવે એ વીમો ઉતારીએ છીએ ત્યારે બે પક્ષકારો એટલે કે જે વીમો ઉતારશે એ અને જે વ્યક્તિનો વીમો ઉતારવાનો છે એ બંને વચ્ચે કરાર થયેલો હોય છે. હવે એ વીમો પહેલેથી જ, એ વીમાની રકમ છે એ પહેલેથી જ નક્કી કરેલી હોય છે. હવે જો આપણને કાંઈ નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં આપણને નુકસાન ભરપાઈ કરી શકે છે, એટલે કે જેટલું પહેલેથી નક્કી કરેલી હોય એટલી જ રકમ આપણને પ્રાપ્ત થાય છે. હવે વીમાના લેખિત કરારને, હવે આપણે જે વીમો લઈએ છીએ આપણે મૌખિક રીતે તો રાખતા નથી, આપણે લેખિત કરાર કાગળિયા ઉપર આપણે લેખિત કરાર જે કરેલા હોય છે એ કરારને આપણે વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. હવે વીમો શું કહે છે આમાં? તો કે વીમો છે એ આપણને કંઈ જોખમ થવાનું છે એ તો થવાનું જ છે, બરાબર, કંઈ નુકસાન ભોગવવું પડશે એ તો ભોગવવાનું જ છે, પણ એ નુકસાન દૂર કરતું નથી. પરંતુ જે નુકસાન આપણે ભોગવીએ છીએ, જે નુકસાન આપણને થવાનું છે એનો આપણને આર્થિક વળતર છે એ આપે છે. એના પછીનો પોઈન્ટ છે એના સિદ્ધાંતો, કે વીમાના સિદ્ધાંતો કયા છે? તો કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. વીમો છે એ મૂળ સમાજમાં જ સંકળાયેલો છે, એટલે કે એના મૂળ છે એ સામાજિકતા સાથે જ સંકળાયેલા છે. એમાં બે પક્ષકારો વચ્ચે કરાર બને છે. આમ વીમા સામાન્ય કરાર નથી અને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. બે પક્ષકારો એટલે કે વીમો આપનાર અને વીમો લેનાર વચ્ચે છે એ એમાં કરાર થયેલા હોય છે. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરાર જે હોય છે એના નિયમો એક પણ લાગુ પડતા નથી. હવે વિવિધ કરાર છે, વિવિધ સિદ્ધાંતો છે એની આપણે નીચે માહિતી મેળવીએ. એમાં પહેલું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે વીમો છે એ ભરોસાને પાત્ર હોય છે, એવું તો નથી હોતું કે આપણને કાંઈ નુકસાન થયું હોય તો વીમો આપણને પ્રાપ્ત થતો નથી. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ વીમા કરારમાંથી આપણને વીમામાંથી પ્રાપ્ત થાય છે. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો હોતો નથી. વીમા કરારનો હેતુ, હવે નુકસાન છે આપણને નુકસાન થયું હોય એની સામે આર્થિક વળતર આપવાનો છે. હવે વીમાનો મૂળભૂત અભિગમ છે એ સામાજિક છે, સમાજમાં રહીને જ એ કાર્ય કરે છે, એટલે કે એનો અભિગમ કેવો છે? તો કે સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. એ ભરોસો ના મૂકે તો એનું જે કાર્ય છે એ થાય નહીં. એટલા માટે વીમા કરારના જે લોકોએ આપણને સંપૂર્ણ ભરોસો અપાવે છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પર
જરૂરી હોય તેવી વીમાની વસ્તુ અંગેની બધી જ માહિતી આપવામાં આવે છે. કોઈ માહિતી છે એ ફ્રોડ રાખવામાં આવતી નથી. સંપૂર્ણ કોઈ પ્રશ્ન હોય કે બીજા કોઈ પણ એને કહેવાના નિયમો હોય એ બધી જ વસ્તુ છે એ વીમા લેનાર વ્યક્તિને કહે છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે ત્યારે એનો ભંગ થાય છે. માટે પહેલેથી જ વીમો લઈએ છીએ ત્યારે પહેલેથી જ આપણને બધી જ માહિતી આપવામાં આવે છે. એટલે કે વીમો લેનારને તેને ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી, તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. હવે આપણે આ વર્ષનો વીમો લીધો હોય ને આપણને કાંઈ નુકસાન ન થાય અને લાસ્ટમાં એમ કહે કે હવે મારી રકમ મને પાછી આપો, તો એ રકમ આપણને પાછી મળતી નથી. એટલે કે કાંઈ આપણને એના નિયત સમયગાળા દરમિયાન નુકસાન થાય તો આપણને એ પૂરેપૂરી રકમ એની નિયત કરેલી રકમ પ્રાપ્ત થાય છે, પણ જો કાંઈ નુકસાન ન થાય તો એ રકમ આપણે પરત લઈ શકતા નથી. એના પછીનું છે નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. હવે મોટી મોટી કંપનીઓ હોય તો એ કંપનીઓના પણ વીમા હોય છે, એના માલના એના યંત્રોના પણ વીમા કટાવેલા હોય છે કે કાંઈ એમાં નુકસાન થાય તો એ વીમો હોય તો આપણે એનું જે વળતર છે એના પૈસા છે એ મેળવી શકીએ છીએ. વીમા કરારનું હાર્દ નફાનું વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો છે એ ઉપયોગ કરે છે. કે તમે જેટલી રકમ કહો કે મને આટલું નુકસાન થયું તો એ બધી જ રકમ આપી દે એવું હોતું નથી, પણ એના નિયમો અનુસાર એને નક્કી કરેલી રકમ અનુસાર આપણને એનું વળતર ચૂકવે છે. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો ઉતરાવે તો તેને ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. એટલે કે એનો જે વીમો ઉતરાવેલો હોય વસ્તુની કિંમત હોય એના કરતાં ઓછો વીમો જ્યારે ઉતારે છે ત્યારે એને ગર્ભિત વીમા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક વ્યક્તિએ 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલ હોય પરંતુ સંપૂર્ણ નાશ પામે ત્યારે એને ખાલી 3 લાખ સુધીનું જ એને વળતર પ્રાપ્ત થાય છે. ભલેને 5 લાખની વસ્તુનો નાશ થઈ ગયો હોય પણ એને 3 લાખ સુધીનો વીમો ઉતાર્યો છે એટલે એને 3 લાખ સુધીનું જ એને વળતર છે એ પ્રાપ્ત થાય છે. આને આપણે ગર્ભિત વીમા તરીકે ગર્ભિત રીતે સ્વીકારે છે એ પણ આપણે એને જાણી શકાય છે. એક વસ્તુની કિંમત 5 લાખ છે પરંતુ તેનો વીમો 3 લાખ લેવામાં આવ્યો હોય, તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થયું હોય તો વીમો ઉતરાવનાર જે હોય એ ખાલી 1,20,000 રૂપિયાનું જ એને વળતર પ્રાપ્ત કરે છે. એટલે કે એને આંશિક રૂપે ખાલી 2 લાખનું જ નુકસાન થયું છે, 3 લાખનો વીમો ઉતારેલો છે, તો એની નક્કી કરેલી રકમ અનુસાર એને 1,20,000 સુધીનું છે એ વળતર એને એમાં પ્રાપ્ત થાય છે. એના પછીનું ત્રીજું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. એમ દાખલા તરીકે આપણે જોઈએ કે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય જ્યારે ભાડવાતને મકાનમાં આર્થિક હિત હોતો નથી. એના પછીનું છે હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે ત્યારે વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુ છે એ માલિકી હક વીમા કંપનીનો બને છે, તેના ઉપર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી. એટલે કે કોઈ વસ્તુ નાશ પામી ગઈ હોય એ વીમો કઢાવ્યો હોય અને વસ્તુ નાશ પામી ગઈ હોય ત્યારે એની માલિકી છે એ વીમા જે નાખ્યો હોય એ વ્યક્તિની બની જાય છે, ત્યારે આપણે એને પાછી માંગી શકતા નથી. અહીંયા હતા એના 4 સિદ્ધાંત. એના પછી છે એના પ્રકારો, વીમાના જે પ્રકાર છે ક્યાં ક્યાં છે. તો તમને નીચે સરસ એક ગ્રાફ આપેલો છે કે વીમા છે એ 2 પ્રકારે છે, એક સામાન્ય વીમો અને એક જીવન વીમો. જીવન વીમો એમાં 2 પ્રકાર, જિંદગીનો વીમો અને એક હયાતીનો વીમો. અને સામાન્ય જે વીમા છે એના 3 પ્રકાર પડે છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. આ બધા જે વીમા છે એ આપણે સવિસ્તાર આગળ સમજશું.
એમાં પહેલું જોઈએ આપણે જિંદગીનો વીમો. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની છે એ નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે અથવા તો તેની સાથે લેખિત કરાર કરે છે, જેને આપણે જિંદગીના વીમા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વ્યક્તિનો આપણે વીમો ઉતાર્યો, એ વ્યક્તિ નાશ પામે પછી એની પ્રોસેસ કરવામાં આવે, વીમા કંપનીને એ મરણ પામે પછી એનું જે મરણનું પ્રમાણપત્ર આપવામાં આવે એ પછી વીમા કંપની એનો જે વારસદારનું નામ લખેલું હોય છે એને એની રકમ ચૂકવે છે, જેને આપણે જિંદગીના વીમા તરીકે ઓળખીએ છીએ. એના પછી છે હયાતીનો વીમો. હવે હયાતીનો વીમો એટલે કે જ્યાં સુધી વ્યક્તિ છે ત્યાં સુધીનો જ એનો વીમો, કે વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની છે એ એને ચૂકવવાનું નક્કી કરે છે. આજે પહેલેથી જ એનો સમયગાળો વ્યક્તિનો નક્કી હોય છે કે આ મુદત સુધી છે ત્યારે એનો વીમો છે, હયાતીનો વીમો છે. પરંતુ એ સમયગાળા પહેલાં જ જો એ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એ જે વીમાની રકમ છે એના કુટુંબના એના પરિવારના વારસદારને પ્રાપ્ત થાય છે, જેને આપણે હયાતીના વીમા તરીકે ઓળખીએ છીએ. એના પછીનો બીજો પ્રકાર છે સામાન્ય વીમો. હવે સામાન્ય વીમો છે એના મુખ્ય ત્રણ પ્રકાર છે, એ માલની હેરફેરનો વીમો, એમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો એટલે કે રેલવે રસ્તા છે એનો વીમો. તો પેલો જોઈએ આપણે માલની હેરફેરનો વીમો. હવે માલને એક સ્થળેથી જ્યારે આપણે બીજા સ્થળે લઈ જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે, કે દરિયાઈ વીમા હોય, દરિયાઈ વીમો ન કઢાવેલો હોય અને દરિયાઈ મારફતે માર્ગની હેરફેર કરતા હોઈએ ત્યારે પણ આપણને કોઈ પણ કુદરતી કારણોસર નુકસાન થતું હોય, હવાઈ વીમો છે અને રેલવે રસ્તા વીમો છે. તો હવે આમાં ફર્સ્ટ જોઈએ આપણે દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગ માલ મોકલવાનું ઘણું જ સસ્તું છે, પરંતુ અમુક કારણોસર છે આપણને જોખમી થાય છે. હવે 18મી સદી પહેલાં છે મોટાભાગના વેપારો આપણે જોઈએ છીએ કે બંદરોથી દરિયાઈ માર્ગે થતા હતા, આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. હવે આ વીમાની શરૂઆત છે લોઇડ્સ ઓફ લંડન નામની જે સંસ્થા હતી એને કરેલી હતી. આ સંસ્થા 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. હવે આ એક સંસ્થાનું નામ છે કે એ સંસ્થાએ છે એ દરિયાઈ વીમાની જે શરૂઆત છે એ કરી હતી, કારણ કે પહેલાં આપણી પાસે હવાઈ જે છે હવાઈ માર્ગ છે રસ્તા માર્ગ છે એના કરતાં આપણે પહેલાંના સમયથી જ પહેલાંની સદીથી દરિયાઈનો ઉપયોગ અવર જવર માટે વધારે કરતા હતા, એટલે કે આ જે દરિયાઈ વીમો છે એ સૌથી જૂનો અને સર્વવ્યાપી માનવામાં આવે છે. એના પછીનું બીજું છે હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગ છે એના દ્વારા માલ મોકલવાનું શરૂઆત થઈ હતી. હવે માલ તમે એના દ્વારા મોકલાવો તો એની વીમાની પણ શરૂઆત આપણે કરવી જ પડે કે કાંઈ નુકસાન થાય તો આપણને એનું ભરપાઈ મળી શકે. હવે હવાઈ માર્ગ છે એ ખૂબ જ ખર્ચાળ અને જોખમી હતો, આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનનો જે માલની હેરફેર થતી હોય એની જ હેરફેર કરવામાં આવતી હતી. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમા પ્રીમિયમ છે એ ખૂબ જ વધારે જોવા મળતું હતું. અત્યારે આપણે જોઈએ જ છીએ કે ખાલી આપણે જવું હોય પ્લેનમાં તો પણ આપણી ટિકિટ પણ એટલી જ હતી, તો માલની જે હેરફેર કરે છે એના ભાવ આપણા જે ટિકિટ હોય છે આપણે વ્યક્તિઓ જવાની એનાથી વધારે જ હોય છે, એટલે કે એના દર છે એ ખૂબ જ ઊંચા હતા. એના પછીનો ત્રીજો પ્રકાર છે માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ છે, રેલવે માર્ગ છે જેનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગ માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી થઈ જાય, લૂંટ થઈ જાય, માલની હેરફેરનું નુકસાન થાય અથવા કોઈ પણ કુદરતી પરિબળો દ્વારા નુકસાન થાય, કોઈ પણ કારણોસર એક્સિડન્ટ થઈ જાય, આવા જે કારણો થતાં આવા જે જોખમ થતું તેની સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો છે એ આપણે લેવામાં આવે છે. એના પછીનો બીજો પ્રકાર છે આગનો
વીમો. હવે આગનો વીમો શું કામ લેવામાં આવે? તો કે કોઈ પણ મોટી મોટી ફેક્ટરીઓ છે કે કારખાના છે એમાં આગ લાગે, હવે આગ લાગે એટલે બધી જ વસ્તુ છે એ નુકસાનમાં ફેરવાઈ જાય છે, બધી જ વસ્તુ છે એનો નાશ થઈ જાય છે, એની સામે આપણને નુકસાનનું વળતર પ્રાપ્ત થાય એના માટે છે એ આગનો વીમો લેવામાં આવે છે. એના પછીનું છે થર્ડ, અન્ય વીમા, કે આના સિવાયના પણ બીજા ક્યાં વીમા હોઈ શકે? તો કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના છે એ નવા નવા પ્રકાર છે એ આપણા અસ્તિત્વમાં આવે છે. આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે ગાડી ચલાવતા હોય તો આપણો પણ વીમો કાઢીએ છીએ, થર્ડ પાર્ટી વીમો, કે આપણને પણ નુકસાન ભરપાઈ થાય ને સામેવાળી વ્યક્તિને પણ નુકસાનનું ભરપાઈ થઈ શકે છે. તો આપણે એવા બીજા જ ક્યાં ક્યાં વીમા છે કે જે આપણને ઉપયોગી થાય છે? ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો પણ કાઢવામાં આવે છે, કે કોઈ સિંગર હોય બહુ જ સરસ ગાતું હોય પછી એના ગળામાં કાંઈ નુકસાન થાય, કાંઈ બીમારી આવે તો તેની સામે પણ એ વીમો લઈ શકે છે. પછી આપણે જોયું કે વાહનના વપરાશના વીમા નીકળે છે, એમાં ત્રાહિત પક્ષકારનો જ અત્યારે આપણે વીમો કઢાવીએ છીએ. પછી કામદાર વળતરનો વીમો, શ્રમિકનો વીમો છે, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, પછી આપણે ડાક્ટરી વીમો લઈએ છીએ, ડૉક્ટરી મેડિક્લેમ જેનાથી આપણે ઓળખીએ છીએ, બરાબર. એવા અલગ અલગ વીમા છે અત્યારે આપણે જોઈ શકાય છે, જેના દ્વારા આપણે નુકસાન થયું હોય એની ભરપાઈ છે આપણે કરી શકીએ છીએ, એનું ભરપાઈ છે આપણને પ્રાપ્ત થાય છે. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડતો હોય છે. હવે જો આપણે એનો વીમો ઉતરાવેલું હોય તો એની નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની છે એ આપણને વીમા પ્રીમિયમના બદલામાં જે માંદગીનો આપણને ખર્ચ થાય છે એ આપણને ભરપાઈ કરે છે. તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે મેડિક્લેમ કહીએ છીએ. કે મેડિક્લેમ કઢાવેલું હોય તો એ મેડિક્લેમ જ્યાં કઢાવ્યું હોય તેના દ્વારા આપણને જે વળતર છે એ આપવામાં આવે છે, જેના દ્વારા આપણે આપણી સારવાર છે એ સરળતાથી કરી શકીએ છીએ. એના પછીનો પોઈન્ટ છે વીમાનું ખાનગીકરણ, કે વીમાનું ખાનગીકરણ ક્યારે થયું, કઈ સાલમાં થયું? તો કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી, એટલે કે કોઈ પ્રાઇવેટ સેક્ટર હોય એને જ વીમાનું છે એ સ્થાપના કરી હતી. ભારતમાં બ્રિટિશ હકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓ છે એ ભારતમાં આવી અને વિવિધ કાર્યો એને શરૂ કર્યા હતા. આરોગ્ય વેપારી રસમો આચરવામાં આવી હોવાના આક્ષેપોને કારણે 19 જાન્યુઆરી 1956 રોજ ભટ્ટ હુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC સ્થાપના કરવામાં આવી હતી. આ ડેટ છે એ તમારે યાદ રાખવાની છે. સામાન્ય વીમાની જે શરૂઆત છે એ બ્રિટિશરો દ્વારા થઈ હતી. પછી સામાન્ય વીમા ઉપર સમયાંતરે નિયંત્રણો મુકાતા રહ્યા, કારણ કે નિયંત્રણો ના હોય તો એ કાર્ય વ્યવસ્થિત થતું નથી, એટલે કે ધીમે ધીમે એની ઉપર નિયંત્રણો મુકાતા ગયા. ને 1 જાન્યુઆરી 1973 તમામ સામાન્ય વીમા છે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. એના પછી છે વીમા નિયમન અને વિકાસ સત્તા. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, કે તેના દ્વારા જ બધું સંચાલન કરવામાં આવતું હોય છે. વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય છે એ સંભાળે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી કંપનીમાં વિદેશી છે એ સીધું જ રોકાણ કરતા થઈ ગયા, જેમાં તેને 26% સુધીની છે મર્યાદા કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે, જે 2015 26%થી વધારીને 49% સુધીની કરી દેવામાં આવી હતી. કે પહેલાં છે વિદેશી રોકાણ કરતા હોય, વિદેશી સીધું રોકાણ કરતા હોય કંપનીમાં એ 26% સુધી કરી શકતા હતા, જ્યારે 2015 વધારીને ડાયરેક્ટ 49% કરી દીધું હતું. ઈરડાના મુખ્ય ઉદ્દેશો, ઈરડા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેના આપણે ઈરડા એટલે કે IRDA તરીકે ઓળખીએ છીએ.
હવે એના મુખ્ય ઉદ્દેશ શું હતા? તો કે વીમા ધારકોને વધુ પસંદગી મળે, એટલે કે અલગ અલગ વીમા મળે, અલગ અલગ પસંદગી મળે. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમને વધુ સારી સેવા મળે. અલગ અલગ વીમા કંપનીઓ આવી જાય તો એના વચ્ચે કોમ્પિટિશન થવાની જ છે, જેના દ્વારા પ્રીમિયમનું પ્રમાણ શું કરશે, ઓછું રાખશે અને આપણને સેવા છે એ વધારે સારી મળી શકશે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે, આપણું અર્થતંત્ર છે એને પણ એ ભંડોળ મેળવે તો કામ લાગે છે, એટલે કે એ ભંડોળ વધારવા માટે પણ એનો ઉદ્દેશ હતો. વીમા કંપનીઓ સ્વનિયંત્રણ લાવવું, એટલે કે પોતાની રીતે નિયંત્રણ લાવવું, એ એનો મુખ્ય ઉદ્દેશ હતો. ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી, આજે તમે વીમો કરાવતા હો તો તમને ક્યારેક તો કંઈક ફરિયાદ થાય અથવા કોઈને પણ કંઈ ફરિયાદ હોય તો એના નિવારણ માટે પણ એક તંત્રની વ્યવસ્થા કરવી, જે એ નિવારણ છે એ આપણે સાધી શકાય. તો આ હતા એના ઉદ્દેશ્ય હતા. અહીંયા આપણે જે એનો પહેલો પ્રકાર છે ધંધા કે સેવાનો કે વીમો, એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. એના પછીનો બીજો પ્રકાર આવશે ટપાલ સેવા, એ આપણે એના પછીના પાઠમાં અભ્યાસ કરીશું.